મોકલી આપ્યા આપડે સમય બદલાઈ ગયો સમય ગયો જગ્યા એ જ છે પણ સમય બદલાઈ ગયો હવે આપણે એમને રામ રામ કરવા જવાનું કારણ કે કામ આપણા છે ને હવે કામ આપડા છે ને

આ બધી સમસ્યા પછી એની રજૂઆત સરપંચે તાલુકા પંચાયત ને કરી હોય પણ તાલુકા પંચાયત દાદ આપતી ના હોય પછી કે જિલ્લા પંચાયત ને મોકલાવ્યું છે ને મંજૂરી ની અપેક્ષા હોય ને હવે નાનું મેકા તો ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા મળતા હોય તો સરપંચો કેતો હોય અમે દોઢ વર્ષ ધક્કા ખાઈએ અમારું વાપરતા સરપંચ નું સરપંચ નું વસ્તી નું તો આવે જો સરપંચ તો દોઢ બે બે વર્ષે ધક્કા ખાતા હોય તો તો શું આવે તો આ સમસ્યાઓ તો ઘણી બધી છે કે આ ગ્રામ પંચાયતના પોતે સરપંચ કેટલી વખત અરજીઓ લખી લખીને થાકી હું તો કોઈ સાંભળતું નથી એવી હાલત હોય છે તો આજે આપણે ભૂણે કઈ કયા ગામમાં જવું છે આપણે આ અમાર જોડે બડોદ આપણે બડોદરા શહેર પેલું

એક કામ કરો તમે પોચી જાવ હું પછી આવું તો એવું કરું હું હું જાઉં છું તમે આવજો હું ત્યાં આવું તમને ગામમાં મળું બરાબર હા પાછી વાત ના જોઉ ભાઈ જો બેના રોટલા ખાઈ દીધા આવે ખાઈ લીધું ખાઈ લીધું છે ને પાછો હું ત્યાંથી ફોન કરું તમે કોઈ રોટલા ખાવાના બાકી છે એવું ના 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 એવું નહીં તમે પોચો હું ત્યાં પોચું છું હા તો અહિયા પેલા સરપંચ જગદીશભાઈ સરપંચ જગદીશભાઈ ગામની મુખ્ય સમસ્યાઓ પીવાના પાણી ટાંકી હજુ સુધી બની નથી પીવીસી ની લાઈન નથી નખાયેલી

વડોદરા ગામમાં મુખ્ય મુખ્ય સમસ્યા પ્રોબ્લેમ શું છે અમાર બાજુ ગટર નહી ગટર લાઈન છે નહી તમારું અમાર બાજુ ગટર નહી ગટર લાઈન સમસ્યા તમારી હજુ એવી નેવી છે મંજુલા બેન હતા ત્યારે ગટર લાઈન નું કામ ના થાય ને હવે જગદીશભાઈ ભાઈ આયા તો નહી તોય નહી થાય ગટર જ નહી નથી તો એમની એક પહેલી સમસ્યા કે ગામમાં અંત્યોદય યોજના આવી પણ ગટર લાઈન નથી આયેલી અહીં બીજા એક બાજ એમને પૂછે શું નામ તમારું મમતાજ અહીંયા ગામમાં બીજી શું સમસ્યા છે

નંબર વન છે પંચાયત માં આમાં આવી પંચાયત હોય ગામમાં સગવડ જ નથી આ બધા તો ચેડે બોલવા વાળા બહેરા બહુ છે પણ તમે આવી તો મોડે આવી તો કોક બોલશે ને તો કોક વાંભર છે હા બાકી ઘર ખૂણે તો હા હું બહુ લડ્યા કરે એટલે તમારી ઘટના સમસ્યા છે અને વેરો લઈ લેશે લાઈટ બિલ નો લાઈટ બિલ માં વેરો નાખી દીધો લાઈટ નો વેરો લઈ લીધો પણ લાઈટ નથી આપી પડતો લાઈટ નથી એટલે બધું છે

એલમુદ્દીન એલમુદ્દીના કેટલા ટાઈમ આવી તો ગટર પાણી વહે છે આ તો ચાલે બે રોજ રોજ જે છે કેટલા આવી હાલત છે બે વરસ ઉપર તો તમે કોઈ અરજી કરી પાણી બંધ ના કોઈ એમની જવાબદારી જ જવાબદારી પણ જવાબદારી લીધી હવે તો જોતો મંજુલા બેન આવતો જતો જોતો નહીં કે આ પાણી જાય છે એમને હું કહેવાનું હોય મંજુલા બેન તો જોયું નહીં પણ જગદીશભાઈ નવા સર પણ અમે અમે એમને કહેતા નહીં કે તમે વોટ લેવા આવો વોટ લેવા તો આવે છે આ કામ કરવા નહીં આવતા હે વોટ લેવા આવી જાય છે કામ કરવા નથી આવતા મંજુલા બેન ને એટલે જગદીશભાઈ છૂટી કાઢે પણ તમારું કામ થતું નથી નહીં થતું કામ ગામમાં છે બુડી હાલત હા અજા વરસાદ પડેલા શું હાલત થતી હશે બુડા કાકા વહરાજમાં આવું ના આવું છોકરા છે ને દફતર માથે મૂકીને જાય પલળતા પલળતા જાય બજાર પૂછી લઉં છોકરા ને હા છોકરા ને પૂછો નાહી ગયા છોકરા હા બોલો આ ઓનજીસી ની ગાડીઓ નીકળે છે ને તો એ થોડુંક બંધ કરાવી દો તો સારું કેમ કે અમારા છોકરા નાના ના અહીં રમતા હોય છે અને મોટી મોટી ગાડીઓ જાય છે હવે એમને કેવી રીતે પરમિશન આપી દીધી આપણને ખબર નથી हा गो मोहरी आणि तो बघ गामात आहे ना कोणते वारा ना जाय बोल हा ओएन जी सी नाही गाडी होत मला गो मोहरी नाही आणि नाना नाना छोकरा ना, रमाचा

મુખ્ય વડોદરા ગામની જે છે એનો આપણે જાયજો મેળવી લઈએ ગામની શેરીએ શેરીએ ફરી અને જાણવા પ્રયત્ન કરીએ કે સ્થિતિ શું છે સોરો બોલે છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આભાર નમસ્કાર નમસ્કાર તમારો આભાર બી અહીંયા આયા બદલ હવે આ બડોદરા ગામની અંદર મુખ્ય સમસ્યા એ છે કે ગામની અંદર લોકોએ કહ્યું કે ગટરો નથી ગામની અંદર તો ગટરો માટે તમે ક્યાં ક્યાં રજૂઆત મંજુલાબેને ક્યાં કરી દીધી તમે ક્યાં કરેલી છે હા ગટરો માટે મે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગાંધીનગરમાં ધારાસભ્યને કીધેલું છે અને સિત્તેર ટકા ગટરો બધી થઈ ગઈ છે ગામમાં તો બધી ગંદકીની નદીઓ હોય હા પણ ત્રીસ ટકા હજુ બાકી છે કારણ કે હજુ અઢી વર્ષ થયા છે આવીને અમારે એટલે બધું કામકાજ તો ચાલુ જ છે અચ્છા બીજું ગામ લોકોએ સમસ્યા બતાવી કે લાઇટના થાંભલા છે પણ લાઇટ નથી હા એટલે એમાં શું છે તો અત્યારે હાલ ચાર પાંચ દિવસથી ત્રણ અડધા ગામમાં કામ ચાલુ થઈ ગયું છે અને ઓલરેડી લાઇટો ચાલુ થઈ ગઈ છે અડધું ગામમાં બાકી છે એ ચાલુ છે કામ એના માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપેલો છે સરકારી માણસ નહીં જીબીને કોન્ટ્રાક્ટ આપ્યો છે પણ જે બિના વરસાદના કારણે અડધું કામ થયું નથી અને ઘણી રજૂઆતો કરીએ પણ હજુ થયું નથી કામ એમ હજાર ગામવાની બીજી તકલીફ છે કે આ ખુલ્લી ગટરોને કારણે રોગચાળો ફેલાય છે એના માટે તમે કોઈ પત્રવાર કરો છે કે નહીં ઓલરેડી ગામમાં ખુલ્લી ગટર લાઈનો નથી આજે પાણી વહે છે એના કારણે મચ્છર તમે હા હા એમ નહીં આ ગામમાં બધી જ ગટર લાઈનો અંડરગ્રાઉન્ડ છે પણ જે બહારનું વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી હજુ

અચ્છા બીજી ગામમાં રોડ રસ્તાની સમસ્યા છે નહીં આમાં રોડ તો અત્યારે હાલ ત્રણેય ગામમાં ચાલુ જ છે બડોદરા રોપડા ડામર રોડ થઈ ગયો છે પછી રોપડાથી બડોદરા બી થઈ ગેરતપુરથી બડોદરા બડોદરાથી નાજીદ ને બડોદરાથી રામપુર ત્રણેય રોડનું કામ પ્રગતિમાં છે એટલે રોડ તો થઈ ગયા છે તમારું મેકમ અહીંયા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ મળે તમારે મેકમ કેટલા માણસ મેકમ એટલે એક બે હજાર અગિયારની વસ્તીના ધોરણે ત્રણ હજાર એકસો છોતેરની વસ્તી છે એટલે એના આધારે મનત તો ચૌદમું નાણાં પણ આશરે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલું મળે છે અને બીજી ઓડાની ગ્રાન્ટો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આમ રેગ્યુલર ગ્રાન્ટો મળતી જ રહે છે અચ્છા આ ગામવાળાએ બીજી એક સમસ્યા કીધી ઓએનજીસીની ટ્રકો ગામમાંથી પસાર થાય છે આ વગર મંજૂરી ગામ વચ્ચેથી કેવી રીતે નીકળે છે આવા ઓએન બાળકો રમતા હોય જગ્યાએથી નીકળે છે ઓએનજીસીના અમે ઘણીવાર રજૂઆત કરી કે તમે બાયપાસ કોઈ રસ્તો કાઢી લો ઘણી રજુઆતો મેં કરી છે કે ભાઈ તમે બાયપાસ રસ્તો કાઢો કોઈ નાના મોટા છોકરાને એની જવાબદારી લેશે કોણ પણ ઉપર કોઈ સાંભળતું નથી અમારું અચ્છા એ હા હા તમારી વાત તો કરી લીધી ગામના સરપંચ તરીકે જગદીશભાઈને બીજું શું શું ગામમાં ખોટતું એવું લાગે જે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાંથી અપેક્ષા હોય બીજું તમારી તમે પોતે કરેલી માગણીઓ અમારા ગામમાં તો હાલ સ્મશાન ગૃહ નથી કારણ કે ચોમાસામાં કોક એક્સપાયર થઈ જાય ગુજરી જાય તો નદીના કાંઠે બાળવા પડે ખુલ્લામ સ્મશાનગૃહ બની જાય એક પાણીની ટાંકી બની જાય એક ગામમાં નાની એવી બેંક આવી જાય એક એમટીએસ ચાલુ થાય હા બસ અને પછી એક ઉચ્ચતર માધ્યમિક શાળા દસ અગિયાર બાર બન એવી અમારી ગણતરી છે

આગળ બીજા કોઈ એક ગામ સાથે મળીશું હા બસ બીજા આ ગામની મુલાકાત લઈએ અને આવીને આવી સમસ્યા હોય જગદીશભાઈની જેમ એમની પણ રજૂઆત હોય તો સારી વાત છે સંપર્ક કરી શકે છે ખૂબ ખૂબ આભાર અન કરી કે ખરેખર ખરેખર એને સરપંચ

આવી સેવા મન વિવેલિયામાં તેલ ના હોય તો દિવસ ચોથી થાય હા અને પાછું ટેક્સના બિલ મોકલવાના મુળા કાકા હા ટેક્સ એમની પાસેથી લેવામાં આવે છે ટેક્સ લેવાનો હા અને ટેક્સના પેટે આ લાઈટના બિલ બી લેવાના વેરામાં પણ લાઈટ આપવાની નહીં 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 તો ચોરો બોલે છે ની અંદર આજે પહોંચ્યા અમે બરોદરા ગામની અંદર દસકરો તાલુકાનું ગામ છે અને ફરી મળીશું આવા જો તમારા ગામ હોય તો તમે લોકો ચોક્કસ અમને જાણ કરજો અમારો કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઇન અને ફરી મળીશું બીજા એક ગામ સાથે ચોરો બોલે છે ਕੰਗਸਾ ਦੁਨਾਨਾ ਨੂੰ ਨਾ ਕਾਕਾ ਨੇ ਬੇਨ ਰਜਾਬ ਜੋ ਆਵਜੋ